नमस्ते विद्यार्थी मित्रों, आपणे उदाहरण नंबर 1 થી उदाहरण नंबर 11 અત્યાર સુધી જોયા। હવે ફરીથી આપણે વિશિષ્ટ ઉદાહરણોનો ફરી એકવાર આપણે મહાવરો કરી લઈએ, કેમ કે તે એક્ઝામની બોર્ડની પરીક્ષા દરમિયાન 3 માર્કમાં પૂછાવાના છે। તો આપણે ફરી એકવાર જોઈશું। તો ઉદાહરણ નંબર 1, તેમાં આપણને શોધવાનું કીધું હતું ઉપાડ પર વ્યાસ। જ્યારે પણ તમને ઉપાડ પર વ્યાસ શોધવાનું કે ત્યારે તમારે સૂત્ર યાદ રાખવાનું છે, आई बराबर पी आर एन ना छेद मा 100। आई एटले इंटरेस्ट, आर एटले रेट ऑफ इंटरेस्ट, प्री एटले प्रिंसिपल मुदत, अने एन एटले नंबर ऑफ इयर्स। नंबर ऑफ इयर्स में बे वस्तु याद रखवानी छे, दर मासनी शुरुआत में कीधी होय तो एन बराबर 78 ना छेद मा 12, ज्यारे दर मासना अंते कीधो होय तो 66 ना छेद मा 12। आपने दाखलो आप्यो हतो के हिरल दर महीनानी शुरुआत में 500 रुपया उपाट करे छे। जो उपाड़ पर वार्षिक 10% लेखे व्याज वसूल करवानो होय तो कुल वार्षिक उपाड़ अने उपाड़ पर व्याज शोधो। तो आपणे हिरल 500 रुपया उपर करे छे 10% व्याज, अने कीधु छुं तो के दर महीनानी शरूआत में, तो आई बराबर पी आर एन ना छेद में 100। पी एटले प्रिंसिपल, मुदत छे 500 रुपया। आर एटले रेट ऑफ इंटरेस्ट छे 10%। જ્યારે એન એટલે નંબર ઓફ યર છે 78ના છેદમાં 12, એટલે આપણો જવાબ આવ્યો 325 રૂપિયા। અને બીજું શું કીધું હતું કે વાર્ષિક ઉપાડ, વાર્ષિક ઉપાડ આપણે જોઈએ તો દર મહિને 500, તો મહિના હોય છે 12, તો થયો ટોટલ 6000। આ હતું ઉદાહરણ નંબર 1। જ્યારે તમને ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધવાનું કહે ત્યારે ઉપાડ પર વ્યાજ બરાબર આઈ બરાબર પી આર એનના છેદમાં 100। ઉદાહરણ નંબર 2, જ્યારે તમને કમિશન શોધવાનું કે હિંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે, તેઓનું મૂડીનું પ્રમાણ 3:2:1 છે અને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે। જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? જ્યારે પણ તમને કમિશન શોધવાનું કે ત્યારે આપણે બે વસ્તુ શું જોવાની, તો કે પહેલા છે કે પછી છે। પહેલા હોય તો કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના 100%, અને જો પછી હોય તો કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના 100% કમિશનના 100%। અને ત્રીજી વસ્તુ યાદ રાખવાની, ભાગીદારનું મૂડીનું પ્રમાણ આપેલ છે કે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે તે જોવું। તમને અહીંયા મૂડીનું પ્રમાણ આપેલું છે તો નફા નુકસાનનું પ્રમાણ સરખા હિસ્સે લેવાનું છે। આ દાખલો આપણે જોયો હતો તો કે હંસા, હિતેશ અને વિજય 3:2:1 મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે। ચોખ્ખા નફાના 10% કમિશન, એટલે કે પેઢીનો વર્ષનો નફો કેટલો? 1,65,000। આપણે શું જોતું છે? તો કે હિતેશને મળતી કુલ રકમ, તો કે વહેંચણી પાત્ર નફો મળશે, કમિશન મળશે। આપણે પહેલાં શું શોધ્યું? તો કે પહેલાં આપણે શોધ્યું કમિશન। કમિશનનું સૂત્ર, ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના 100% કમિશનના 100%। તો ચોખ્ખો નફો 1,65,000 ગુણ્યા કમિશનના 10% 100% 10, 1,65,000 ગુણ્યા 10/110 કર્યા એટલે 15,000 રૂપિયા આવ્યા। 15,000 રૂપિયા આપણે ચોખ્ખા નફાના કમિશનમાંથી બાદ કરતા, એટલે કે જે વધતો નફો હોય તે 1,65,000 માઇનસ 15,000 કર્યા એટલે આપણને મળ્યા 1,50,000। 1,50,000 ભાગીદાર કેટલા છે? તો કે 3, હંસા, હિતેશ અને વિજય। ત્રણેયનું મૂડીનું પ્રમાણ આપેલું છે, એટલે આપણે મૂડીના પ્રમાણમાં વહેંચવાના નથી, પરંતુ કયા પ્રમાણમાં વહેંચવાના છે? તો કે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાના છે, એટલે કે સરખે હિસ્સે વહેંચતા હિતેશને કુલ કેટલા મળશે? 50,000 રૂપિયા। વહેંચણી પાત્ર નફો 50,000, કમિશન 15,000, એટલે ટોટલ 65,000 રૂપિયા મળશે। પછી તમને આપ્યું ઉદાહરણ નંબર 3, જયેશ, સુરેશ અને પંકજ। નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 છે। મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે 6,600 રૂપિયા કમિશન મળેલ છે। ત્રણેય ભાગીદારને નફાની વહેંચણી કરો। અહીંયા કમિશન છે, પરંતુ કમિશન આપણને શોધવાનું નથી કીધું, કમિશન આપી દીધેલું છે। આપણે શોધવાનું છે વહેંચણી પાત્ર નફો, એટલે મારે આપણે વહેંચણી પાત્ર નફો શોધવા માટે સૂત્ર મૂકવું પડશે કે શું કીધું છે, પહેલાં છે કે પછી છે? તો કે પછી છે। તો આપણે ધારો કે વહેંચણી પાત્ર નફો કેટલો ધાર્યો હતો? તો કે 100 ધાર્યો હતો। 100 ધાર્યો એટલે આપણને, ધારો કે કમિશન 10 હોય તો વહેંચણી પાત્ર નફો 100 છે, તો કમિશન 6,600 રૂપિયા આપણને આપ્યું છે, ત્યારે વહેંચણી પાત્ર નફો કેટલો આપણે અહીંયા જોઈ શકીએ છીએ? તો કે જયેશ, સુરેશ અને પંકજ, નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 છે। આપણને અહીંયા કમિશન દઈ દીધું છે અને આપણને વહેંચણી પાત્ર નફો આપ્યો નથી, અને આપણને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાનું કીધું,
એટલા માટે કમિશન 10 તો વેચણી પાત્ર નફો શું આપણે આધાર્યો તો 6600 રૂપિયા કમિશન હોય ત્યારે વેચણી પાત્ર નફો કેટલો 6600 ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે વેચણી પાત્ર નફો એવો 66000 66000 રૂપિયા આપણે 6:2:3 વેચી દીધા તો કે જયેશના ભાગે મળતી રકમ 6:2:3 એટલે કે 36000 12000 અને 18000 આ વેચ્યો આપણે કમિશનનો વેચ્યો આવો નવો દાખલો તમને ઉદાહરણ નંબર 4 માં કીધો શીલા સુરભી અને સીમા 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 10% કમિશન આપવાનું છે સુરભીને 7000 નફો મળે છે મેનેજરના સંકેતના કમિશનની ગણતરી કરો આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાની નફાની ગણતરી કરો તો અહીંયા આપણને શું આપી દીધું છે તો કે સુરભીનો નફો આપી દીધેલો છે અને આપણને શોધવાનું કીધું મેનેજરના કમિશનના પહેલાનો નફો એટલે કે કમિશનને શોધવાનું છે અને કમિશન પહેલાનો નફો પણ શોધવાનો છે એટલા માટે આપણે શું કર્યું તો કે ધારો કે સુરભીને નફો 7000 મળે છે તો પેઢીનો નફો 1 છે તો સુરભીનો 7:21 હોય ત્યારે પેઢીનો નફો 1 હોય તો 7000 એ કેટલા આ ત્રિરાશી મૂકી એટલે આપણને પેઢીનો નફો કેટલો મળ્યો તો કે 21000 રૂપિયા તો મેનેજરને સંકેતના કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 21000 ચોખ્ખો નફો આવ્યો કમિશનના ટકા 10 કીધા એટલે 2100 રૂપિયા આવ્યા એટલે વેચ કમિશન પહેલાનો નફો વેચણી પાત્ર નફો વત્તા મેનેજરનો કમિશન એટલે 2100 વત્તા 2100 એટલે 23100 આપણને મળ્યા આ 3 દાખલા હતા કમિશનના હતા હવે આવ્યું એ શું આવ્યું તો કે રિયા દિલીપ અને કીર્તન એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે અહીંયા તમને ધારવાનું કીધું કે ભાઈ આનો રકમ આટલી મળે છે તો આને કેટલા રકમ મળશે સપોઝ શું કીધું કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ તથા રિયાને કીર્તનના હિસ્સાથી 2/3 ભાગ મળે છે જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 1,92,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો અહીંયા આપણે શું કર્યું ધારો કે કીર્તનનો 1 છે તો એને દિલીપના હિસ્સાનો કેટલામો કીધો છે 5મો ભાગ તો દિલીપનો 5મો છે ત્યારે કીર્તનનો 1 હશે અને રિયાને કીર્તનના હિસ્સાથી 2/3 ભાગ મળે છે એટલે રિયાને કીર્તનના હિસ્સાથી 2/3 એટલે આનો 1 છે તો આનો કેટલો હશે 2 આમાં કંઈ બધું લોજિક ચલાવવા જેવું છે નહીં અને પેઢીનો નફો કેટલો આપ્યો છે તો કે 1,92,000 તો આપણે 1,92,000ને 2:5:1 વેચ્યું એટલા માટે 48,000 1,20,000 અને 24,000 રૂપિયા આપણને રકમ મળી પછી શું કીધું ઉદાહરણ નંબર 6 મિલિન હેમંત અને રસિક ભાગીદારી પેઢીનો 1,89,000 નફો 1:2:4 પ્રમાણે વેચવાને બદલે ભૂલથી સરખા પ્રમાણમાં વેચ્યો છે ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે તો અહીંયા શું કીધું ભૂલથી વેચવાનું તો પણ વેચાઈ ગયો સાચા પ્રમાણમાં ભૂલથી પ્રમાણમાં એટલા માટે આપણે શું કર્યું તો કે મિલિન હેમંત અને રસિક પહેલા સાચા પ્રમાણમાં વેચી દીધો 1,89,000ને 1:2:4 એમાંથી ભૂલથી વેચ્યું તો કયા પ્રમાણમાં તો કે સરખા પ્રમાણમાં એ આપણે શું કર્યું તો કે સાચામાંથી ખોટું શું કર્યું બાદ કર્યું આ જે નફો મળ્યો એમાંથી ખોટો નફો બાદ કર્યો જે માઇનસ આવ્યા એને આપણે શું કર્યું ઉધાર કર્યું અને જે પ્લસ આવ્યા એને આપણે જમા કર્યું મિલિનના મૂડી ખાતે 36,000 ઉધાર હેમંતના મૂડી ખાતે ઉધાર 9,000 અને તે રસિકના મૂડી ખાતે કેટલા રૂપિયા તો કે 45,000 રૂપિયા અહીંયા પણ કંઈ આપણે લોજિક ચલાવ્યું છે નહીં જ્યારે પણ તમને એમ કહે કે 1:2:4 પ્રમાણે વહેંચવાને બદલે ભૂલથી સરખા પ્રમાણમાં વેચ્યો છે તો સાચા પ્રમાણમાં વેચી દો ભૂલતા પ્રમાણમાં વેચી દો સાચામાંથી ખોટું બાદ કરી દો જે પણ માઇનસ આવે એ ઉધાર પ્લસ આવે એ જમા પછી કીધું ઉદાહરણ નંબર 7 એમાં શું કીધું રામ લક્ષ્મણ અને સીતા એક પેઢીના ભાગીદારો છે 1/4/2016 રોજ તેમની મૂડી અનુક્રમે 40,000 30,000 અને 80,000 છે વર્ષના અંતે વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે ભૂલ સુધારણા નોંધ લખો આપણે શું કર્યું રામ લક્ષ્મણ અને સીતા ભાગીદાર હતા મૂડી 40,000 30,000 અને 80,000 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું હતું 40,000ના 12%, 30,000ના 12%, 80,000ના 12%. આ ત્રણેય કર્યું હવે આ ત્રણેયનો ટોટલ માં દીધો 18,000 અને આ જે 18,000 આવ્યા તેને આપણે નફા નુકસાનના પ્રમાણમાં વેચી દીધા નફા નુકસાનના પ્રમાણમાં વેચતા આપણે કેટલા 18,000ને સરખા ભાગે વેચીએ તો 6,000 6,000 અને 6,000 મૂડી પર વ્યાજમાંથી નફા નુકસાનના પ્રમાણમાં વેચતા બાદ કર્યા જે પણ તફાવતની રકમ આવી તેને માઇનસ હતા એને આપણે શું કર્યું તો કે ઉધાર અને જે પ્લસ હતા એને આપણે શું કર્યું તો કે જમા એટલા માટે આપણે અહીંયા જોઈ શકીએ તો શું કીધું તો કે રામના મૂડી ખાતે ઉધાર લક્ષ્મણના મૂડી ખાતે ઉધાર તે સીતાના મૂડી કે ચાલુ ખાતે જમા 3600 રૂપિયા મૂડી પર 12% લેખે વ્યાજ ચૂકવ્યું તેના
જ્યારે પણ તમને મૂડી પર વ્યાજ કરવાનું કહે ત્યારે પહેલાં મૂડી પર વ્યાજ વેચી દેવાનું અને તેમાંથી જે પણ ટોટલ આવે એને નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાનું. વેચતા જે પણ માઇનસ આવે તેને તફાવતની રકમ તરીકે માઇનસ હોય ઉધાર પ્લસ હોય તે જમા. પછી તમને શું કીધું તો કે ઉદાહરણ નંબર 8 ભાલચંદ્ર દર્શના અને અંકિત 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. ઉપાડ પર વ્યાજ અનુક્રમે 1,800 અને 600 છે. ભૂલ સુધારણા નોંધ લખો. ઉપાડ પર વ્યાજ 1,800 અને 600 છે, એમાં પણ ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયેલું હતું. અહીંયા તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. આપણે આના આગલા દાખલામાં જોયું મૂડી પર વ્યાજ, તો એ મૂડી પર વ્યાજ લખી અને જે તફાવત નફો હતો એને વેચી દીધો હતો. અહીંયા શું કર્યું તો 1,800 અને 600 છે, 2,400 રૂપિયા આવ્યા, તેને નફા નુકસાનના પ્રમાણમાં 5:3:2 ઉપર લઈ ગયા, મૂડીના વ્યાજમાં નીચે લઈ જવાના. ઉપર લઈ ગયા એટલે જે નફામાં વધારે હોય એમાંથી ઉપાડ પર વ્યાજ બાદ કર્યો. ઓલામાં મૂડી પર વ્યાજમાંથી નફામાંથી બાદ કરેલો હતો. ટોટલ એટલો જ ડિફરન્સ છે. મૂડી પર વ્યાજ આવે તો આ રકમ નીચે મૂકવાની, આ રકમ ઉપર મૂકવાની. ઉપાડ પર વ્યાજમાં આ રકમ ઉપર મૂકવાની. જોઈએ ઉપાડ પર વ્યાજ 1,200, 720 અને 480 આ ક્યાંથી આવ્યા તો કે આ ત્રણનો ટોટલ કેટલો આવે છે 2,400 રૂપિયા. 2,400 રૂપિયાને આપણે 5:3:2 વેચ્યા તો 1,200, 720 અને 480 આમાંથી આ બાદ કર્યું. જે પણ શું આવ્યું પ્લસ આવ્યું તેને આપણે કર્યું ઉધાર, માઇનસ આવ્યું તેને આપણે કર્યું ઉધાર, અને પ્લસ જે આવ્યું 200 રૂપિયા એને આપણે કર્યું જમા. બસ આ ઉદાહરણ નંબર 8માં ભાલચંદ્ર દર્શના અને અંકિત ઉપાડ પર વ્યાજમાં જેટલો પણ વધારો થયો તેને આપણે ભૂલ સુધારણા નોંધ તરીકે પ્લસમાં આવે એ જમા, માઇનસમાં આવે તે ઉધાર. ઉદાહરણ નંબર 9 યુસુફ હારૂન અને કોડાવાલા 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. કોડાવાલાને નફામાંથી ઓછામાં ઓછા 36,000 મળશે એવી ખાતરી યુસુફે હારૂનને આપી છે. જો તારીખ 31/3/2016 રોજ પૂરા થતા વર્ષનો નફો 1,80,000 હોય તો ભાગીદાર વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? આમ આપણે વિદ્યાર્થી મિત્રો બે રીત જોઈ, તમને જે અનુકૂળ આવે તે. પહેલી રીતમાં શું કરવાનું તો કે યુસુફ હારૂન અને કોડાવાલા છે, 3:2:1 નફો નુકસાન વેચે છે, 36,000 રૂપિયા કોડાવાલાને મળશે એવી ખાતરી યુસુફ અને હારૂને આપી છે. પેઢીનો નફો 1,80,000 છે તો પેઢીના નફામાંથી કોડાવાલાને 36,000 ચૂકવતા 1,80,000 - 36,000 1,44,000 વધ્યા, 3:2:1 વેચી દો. કેમ કે કોડાવાલાને 36,000 રૂપિયા 1,80,000માંથી આપી દીધા તો કે યુસુફને નફો નુકસાનમાં વેચતા 1,44×3/5 હારૂનને વેચતા 1,44×2/5 86,400, 57,600 એક રીત આ હતી. બીજી રીત શું હતી તો કે પહેલાં પેઢીનો નફો કેટલો છે 1,80,000 યુસુફ હારૂન અને કોડાવાલા પેઢીના નફામાં વેચી દો 1,80,000 નફા નુકસાનના પ્રમાણમાં તો તેણીના હિસ્સે આવે છે 90,000, 60,000 અને 30,000. હવે કોડાવાલાને કેટલા મળવાના છે 36,000 રૂપિયા તો એને 36,000 આપી દો તો 36,000 ચૂકવવા માટે વધારે કેટલા દેવા પડશે 6,000 રૂપિયા. 6,000 કોણ ચૂકવશે તો કે યુસુફ અને હારૂન. ક્યાં પ્રમાણમાં તો કે નફા નુકસાનના પ્રમાણમાં. તો યુસુફને નફામાંથી ચૂકવાતી રકમ 6,000×3/5, હારૂનને નફામાંથી ચૂકવાતી રકમ 6,000×2/5 એટલે 3,600 એનામાં જ દેવા પડશે, 2,400 એનામાં જ દેવા પડશે. જે પણ નફો આવ્યો એને 3,600 રૂપિયામાંથી બાદ કરો લેવા આપવાની થતી રકમ, અને હારૂનમાંથી 6,000×2,400 બાદ કરો એટલે 86,400, 57,600. આ હતો બીજી રીત. હવે શું કીધું ઉદાહરણ નંબર 10 એક પેઢીના ભાગીદાર ગિરીશની ઉપાડની 6,000 તથા વેચણી બજાર નફાની 9,000ની અસર આપ્યા બાદ આખરની મૂડી 96,000 છે તો મૂડી પર વાર્ષિક 8% લેખે વ્યાજ ગણો. શરૂઆતની મૂડી પર વાર્ષિક વ્યાજ શોધવાનું હોય. અહીંયા આપણને શરૂઆતની મૂડી આપેલી છે નહીં, એટલા માટે આપણે શરૂઆતની મૂડી શોધવાનું સૂત્ર આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. અહીંયા આપણને ઉપાડ, નફો અને આખરની મૂડી આપી છે અને 8% વ્યાજ ગણવાનું કીધું છે. તો શરૂઆતની મૂડી એટલે આખરની મૂડી પ્લસ ઉપાડ 96,000, 6,000 એમાંથી 1,02,000 આવ્યા, એમાંથી નફો બાદ કર્યો 93,000 વધ્યા. 93,000 એટલે કે મૂડી પર વ્યાજ કેટલું આવ્યું તો કે 93,000, એના કેટલા ટકા કરવાનો છે તો કે 8×100 એટલા માટે કેટલા થશે તો કે મૂડી પર વ્યાજ 8×100 કરશો એટલે 7,440 રૂપિયા આવશે. હવે શું કીધું તો કે ઉદાહરણ નંબર 11 આ દાખલો ખૂબ જ મહત્વનો છે. જેનેટ, અક્ષરા અને સપના સરખા હિસ્સાના ભાગીદાર છે. કુલ મૂડી 3,00,000 છે. તેમની મૂડીનું પ્રમાણ 2:3:5 છે. મૂડી પર 6% દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદારને અક્ષરના મૂડીના વ્યાજ સહિત 45,400 મળ્યા છે તો ભાગીદાર જેનેટને અને સપનાને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે? અહીંયા શું કરવાનું
जेनेट अक्षरा अने सपना मूड़ीना प्रमाण में वेचता केटली मूड़ी आपी छे 3 लाख एने 2:3:5 में वेची दियो 60,000 90,000 1,50,000 पछी शू कीधु वार्षिक केटला टका 6% व्याज चूकवे छे वार्षिक 6% लेखे चुकवता 60,000 ना 6%, 90,000 ना 6%, 1,50,000 ना 6%। हवे तमने शू कीधु अहीं तो के अक्षरा ने मूड़ीना व्याज सहित 45,400 मळशे। कोने अक्षरा ने मूड़ीना व्याज सहित केटला मळशे 45,400। तो 5400 में केटला रूपया नाखी तो 45,400 थाय तो के 40,000। हवे 40,000 नाख्या तो नफो नुकसान प्रमाण केवु छे सरखु तो आना 40 आवे तो आना पण केटला आवे 40 आवे अने अहींया पण 40 आवे तो लखी नाखवानुं तो के भागीदार जेने टे मूड़ीना व्याज सहित 43,600 मळशे ज्यारे सपना ने मूड़ीना व्याज सहित 49,000 रूपया मळशे। આ હતા તમારા ઉદાહરણ નંબર 11. હજી એકવાર આપણે ફરીથી રિપીટ કરીશું, જો કાંઈ ડિફિકલ્ટી જણાય તો તમે મને કહી શકો છો.